आबू रोड मार्ग पर थी एक घटना सामे आवी रही छे, ज्यां मार्ग पर पत्थरमारो करवामां आवी रह्यो छे। वाहन पर अजाण्या शख्सो द्वारा पत्थरमारो करवामां आव्यो छे। पत्थरमारामां अनेक गाड़ियोंने नुकसान पहोंच्युं छे। આ દ્રશ્યો જે છે તે અંબાજીથી સામે આવ્યું છે। વીર મહારાજનું મંદિર છે એની સામે ટેકરી ઉપરથી પથ્થરમારો થયો છે અને મારી ગાડીમાં પાછળની સાઈડમાં દરવાજામાં કાચ ફૂટ્યો છે અને પાછળની સાઈડમાં મારી વાઈફ બેઠેલા હતા એમને ઈજા આવી છે અને જોડે જોડે બીજી પણ જે ગાડીઓ આગળ પાછળ હતી એમની ઉપર પણ પથ્થરમારો થયો છે। એની અંદર જે બેસેલા પેસેન્જર હતા એમના પણ ઈજાઓ થઈ છે। એ લોકો ડરી ગયેલા છે ત્યાં અને અમે બધા જોડે થઈને અંબાજી આવ્યા છીએ અને મારી વાઈફને જે ઈજા થઈ છે એના માટે અંબાજી સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ત્યાં સારવાર કરાવડાઈ છે। બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારની જંગી જાહેર સભા જોવા મળી છે। માવજી પટેલની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આકોલી ખાતે હજારો લોકો સમર્થન દેખાડતા જોવા મળ્યા છે। આ સભામાં હજારો લોકોનું સમર્થન દેખાયું। માવજી પટેલના પ્રચંડ પ્રચારથી રાજકારણમાં હાલ ગરમાવું છે, ત્યારે ત્રિપાંખીઓ જંગ જામવાનો છે। પરંતુ કોંગ્રેસ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું આ ચૂંટણીમાં કંઈ લેવા દેવા નથી, કોંગ્રેસ અને અપક્ષનો સીધો મુકાબલો થશે, જોવાનું રહેશે કે હવે આ મુકાબલામાં જીત કોને મળે છે। ગીર પૂર્વ વન વિભાગ સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારોને લઈને સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તહેવારોને લઈને બહારથી આવતા લોકો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ના પ્રવેશે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સિંહોની પજવણીને લઈને જંગલ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ગીરની તમામ ચેકપોસ્ટ અને નાકા પર વન વિભાગનો સ્ટાફ હાજર રહી સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે। સિંહોની પાછળ ગાડી દોડાવી, લાઇટો કરી સિંહને પરેશાન કરવા સહિતની અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ગીરની આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા હોય છે, જેથી જંગલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્ય પ્રાણીઓને નૈસર્ગિક જીવન ઉપર કોઈ ખલેલ ન પડે અને લોકોના જીવન ઉપર વન્ય પ્રાણીઓથી કોઈ જોખમ ઊભું ન થાય તેને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિશેષ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે। જંગલમાંથી નીકળતા જાહેર માર્ગો અને જંગલમાં સ્થિત ધાર્મિક સ્થાનોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્તમાં સઘન આયોજન કરવામાં આવેલું છે। ટ્રેનમાં ભીડથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। એક તરફ વતન જવા માટે લોકોનું કિડિયાર ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી તરફ અમદાવાદ હરિદ્વાર યોગા એક્સપ્રેસમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। હરિદ્વારથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પરેશાન થયા છે। ભીડને કારણે પ્રવાસીઓને હાલાકી પડી રહી છે। રિઝર્વેશન હોવા છતાં પણ સીટ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જ્યારે રેલવે તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વ્યાજખોરોનો ત્રાસ લોકોના જીવ લઈ રહ્યો છે અને આવી જ ઘટના ઉમરેઠમાં બની કે જ્યાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત સામે આવ્યો છે। 30% ઊંચું વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરો। કડિયા કામ કરતા યુવકે ઝેરી દવા પી અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મૃતકના ભાઈએ 5 વ્યાજખોરો સામે લેખિત ફરિયાદ કરી છે। 4 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે ગુનો નોંધ્યો નથી। રાજકોટ જૂનાગઢ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। ચોરાડી ગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો। જૂનાગઢ તરફના વાહન ચાલકો અટવાયા। 8 કલાકથી હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો, જ્યારે વાહનોની કતારોથી અનેક પ્રવાસીઓ ફસાયા। રાજકોટ જૂનાગઢ હાઈવે પરના દ્રશ્યો છે। ચોરાડી ગામ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો। ગોંડલથી જૂનાગઢ તરફ જતા વાહન ચાલકોની લાંબી લાંબી કતારો લાગી। 8 કલાકથી વધુ આ હાઈવે જે છે તે બ્લોક રહ્યો। વાહનોની કતારોથી અનેક પ્રવાસીઓ પણ ફસાયા, જ્યારે ટ્રાફિક ક્લિયર થતાં સમય લાગવાની શક્યતાઓ પણ જોવા મળી રહી હતી, પરંતુ થોડા જ કલાકોની અંદર ટ્રાફિક ક્લિયર થયો। વેકેશનનો સમય ચાલી રહ્યો છે, નવા વર્ષ છે, ત્યારે નવા વર્ષના નિમિત્તે સૌ કોઈ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને દ્વારકા પહોંચી ચૂક્યું છે, ત્યારે વેકેશનના પગલે દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શૃંગાર આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા। મંદિરમાં લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી। સૌ કોઈ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ધન્યતા અનુભવી રહ્યું હતું, સાથે શૃંગાર આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લાના SP નીતિશ પાંડેએ પણ સૂચના અનુસાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો
ने कोई पण प्रकारनी समस्या न वेठवी पड़े ते प्रमाणे व्यवस्था करी, साथे दर्शन करवा माटे पहोंचेला लोको शांतिथी दर्शन करी शके ते माटे पोलीस काफलो पण स्थळ पर अने मंदिर पर चुस्त बंदोबस्त साथे हाजर रह्यो। प्रधानमंत्री भारतीय जन औषधि केन्द्रनुं लोकार्पण करवामां आव्युं। पालीताणामां केन्द्रीय मंत्रीना हस्ते लोकार्पण करायुं। मनसुख मांडविया, नीमूबेन बामणिया हाजर रह्या। सस्ता भावे लोकोने आरोग्यनी दवाओ मळी रहेशे एना माटे आ एक केन्द्रीय मंत्रीना हस्ते लोकार्पण करवामां आव्युं छे। प्रधानमंत्री भारतीय जन औषधि केन्द्रनुं लोकार्पण करायुं छे। નકલીનો ધમધમાટ છે ત્યારે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનને કોર્ટમાં રજૂ કરાયો છે। રિમાન્ડ પૂર્ણ થતાં મોરિસને કોર્ટમાં રજૂ કરાયો। આરોપી દિલીપ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરાયો। પોલીસે આરોપીઓના વધુ રિમાન્ડની માંગ નથી કરી, જોકે કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે। કબૂતરબાજી કાંડના આરોપીના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। આરોપી પંકજ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। આરોપી બોબી પટેલનો સાગરિત છે આ પંકજ પટેલ। એસએમસીએ વધુ તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા। ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં માસ્ટર માઇન્ડ છે। વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી રૂપિયા પડાવતો। આરોપી પર 25,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું। જોકે હાલ બોબી પટેલ અને આ જે અન્ય એક આરોપી છે તેને એસએમસીએ વધુ તપાસ માટે હાલ ખસેડ્યા છે। ત્યારે આ રૂપિયા લઈ અને ડીલ કરતા હતા વિદેશ જવા માટે, જે કોઈ પણ ઈચ્છુક હોય તેની પાસેથી પૈસા પડાવતા અને નકલી દસ્તાવેજો છે તે બનાવતા હતા। 14 દિવસ માટેના રિમાન્ડ માગવાના હતા। એમનો મૂળ મુદ્દો એ હતો કે તપાસ હજુ અધૂરી છે, અને અમારો મેઇન બચાવ પક્ષ એ હતો કે તપાસ પૂર્ણ થઈ ગયેલી છે અને અગાઉ 4 અલગ અલગ ચાર્જશીટ અલગ અલગ આરોપી માટે થયેલ છે, અને મુખ્ય આરોપી બી ધરપકડની અંદર ઘણા સમયથી પોલીસ કસ્ટડીમાં છે। 11 તારીખ સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખવામાં આવે છે 3 વાગ્યા સુધી। વાવ બેઠકના કોંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર કટાક્ષ જોવા મળ્યો। પેટાચૂંટણીમાં ભાજપ ક્યાંય હરીફાઈમાં જ નથી તેવું ગુલાબસિંહ દ્વારા કહેવામાં આવ્યું। ગુલાબસિંહે વધુમાં કહ્યું કે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે। કોઈ ભાજપ વિશે વિચારતું હોય તો ના વિચારતા મને મળવા તમારે વચેટીઓ નહીં રાખવો પડે। હું તમારી સેવામાં રાશિએ બનીને ફોર્મ કરીશ એ તમને કહેવા માટે આવ્યો। મારે તમારે કોઈ ફોર્મ હશે તો કોઈને મારી પાસે ગેનીબેન પાસે પણ જવું નથી પડ્યું કે ભાઈ કોઈ વચ્ચે રાખીને કે મારો આ ફોર્મ છે, અને હું તમને એટલી ખાતરી આપું છું મને મળવું હશે, કહેવું હશે, બોલાવવો હશે, કોઈ તમારે ફોન કરવો હશે તો એની અંદર તમારે કોઈને તમારા કોઈ પીએને ફોન નહીં કરવો પડે કે કોઈ બીજાને નહીં કરે, તમે સીધા અમારો સંપર્ક કરવો હોય તો હું બધા બેઠા સીધા સંપર્ક કરી શકે એમ છે। જો આ ચૂંટણી હાલની તારીખમાં હોય તો કોંગ્રેસના અપક્ષના વચ્ચે છે, ભાજપ કે આની અંદર હાલની ચિત્રની અંદર હરીફાઈમાં નથી, એટલે કોઈ ભાજપમાં કોઈ વિચારતો। એક તરફ વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી માટે 17 મે મતદાન થશે। હાલ વિવાદ વચ્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે। રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેક્ટર માટે ચૂંટણી છે। 19 મે નાગરિક બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। કાલથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે ચૂંટણીમાં મામા ભાણિયાની લડાઈ ચરમસીમાએ જોવા મળી રહી છે। 9 નવેમ્બરે ફોર્મ ચકાસણી કરવામાં આવશે, જ્યારે 11 મે ફોર્મ પરત ખેંચાશે। સહકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક એટલે કે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે। 21 ડિરેક્ટર માટે આ ચૂંટણી યોજાવાની છે। આવતીકાલથી ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનાથી રાજકોટ નાગરિક સહકારી બેંક સતત વિવાદની અંદર હતી। હવે બેંકની અંદર ચૂંટણીમાં મામા અને ભાણિયા વચ્ચેની લડાઈ છે એ હાથ ધરાવવાની છે। જ્યોતિન્દ્ર મામા અને કલ્પક મણિયાર આ બંને મામા ભાણિયાની ચૂંટણીની અંદર જંગ થવાનો છે, અને બંનેના સમર્થકો આ ચૂંટણીની અંદર મેદાનમાં ઉતર્યા છે। 4 તારીખથી ચૂંટણીની આખી જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવનાર છે, અને 9 તારીખે ફોર્મની ચકાસણી થશે, 11 તારીખે ફોર્મ પરત ખેંચવામાં આવશે, અને 17 તારીખે મતદાન યોજાશે, જ્યારે 19 તારીખે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર કોનું શાસન આવે છે તેનું પરિણામ જાહેર થશે। ઉલ્લેખનીય છે કે જ્યોતિન્દ્ર મામા અને
કલ્પક મણિયાર આ બંને મામા ભાણિયા વચ્ચે હાલ તો જંગ ચાલી રહ્યો છે અને આ ચૂંટણી મેદાનની અંદર બંને મેદાનમાં ઉતર્યા છે. જોણવેર રહેશે કે રાજકોટ નાગરિક બેંક કોના ફાળે જાય છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. છઠ પૂજા માટે યુપી બિહાર જવા માટે ભારે ભીડ જોવા મળી. હજારો લોકો ઉધના રેલવે સ્ટેશનમાં એકઠા થયા. ઉધના પોલીસે ચાપતો બંદોબસ્ત પણ ગોઠવ્યો. પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. જ્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સૌ કોઈ છઠ પૂજા નિમિત્તે પોતપોતાના વતન જવા માટે ઉત્સુક જોવા મળ્યું. ત્યારે હાલ ખૂબ મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા પોલીસને પણ લાઠીનો ઉપયોગ કરવો પડ્યો. કારણ કે જે દિવાળીનો પર્વ છે અને જે સુરત રેલવે સ્ટેશન જે છે ત્યાં 4 નંબર પ્લેટફોર્મ પર કામગીરી ચાલી રહી છે, તેનું આખું બર્ડન જે છે તે ઉધના રેલવે સ્ટેશનમાં આવી ગયું છે. અને આ તમારી સામે છે કે મારી પાછળ તમને એક લાંબી લાઇન દેખાઈ રહી છે. આજે અંદાજે 10 જેટલી ટ્રેન ચાલવાની છે અહીંયાથી, અને એ બિહાર, પૂર્વાંચલ અને ઉત્તર પ્રદેશ સુધી આ ટ્રેનો જશે, જેના અંદર અંદાજિત એક ટ્રેનના અંદર 3,000 લોકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. એટલે આપણે જોઈએ તો આખા દિવસ દરમિયાન જે 10 ટ્રેન જશે, 10 ટ્રેન પૈકીની 5 ટ્રેન તો રેગ્યુલર છે, એટલે કે એકમાં પણ રિઝર્વેશનની જરૂરત નથી. અહીંયા તમારી સામે ત્યાં લાઇનના અંદર ઉભેલા તમામ લોકો પોતાના માદરે મતન જવા માટે ઊભા છે. આ સારી કામગીરી કહેવાય, કારણ કે સુરતે ભૂતકાળમાં એક બનાવ એવો જોયો હતો કે લોકો બેભાન થઈ ગયા હતા, કોઈ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ તે બચાવવાનો પ્રયાસ છે. આ બેનથી જાણ છો, આપ કહાં જા રહે હો? વારાણસી. કબ સે લાઇન મેં ખડે હો? હમ 9 સુબહ કા આયે, 8-9 બજે કા. ભાઈ બીચ કે લે જા રહે હો કે કહાં? છઠ મનાને જા રહે હો. છઠ મનાને જા રહે હો? અચ્છા, આપ ક્યા કરતે હો યહાં પે? જી મેં રાજસ્થાન લેતો હું. દેખતે બેઠને કો મિલેગા યા નહીં મિલેગા, પરેશાનિયા તો હૈ. અરે કમ સે કમ 8 બજે ખડે હૈ. કેટલાક લોકો વહેલી સવારથી તો કેટલાક લોકો મોડે બી આવ્યા છે. અહીંયા તમને દેખાશે કે આના વચ્ચે, બંદોબસ્ત વચ્ચે અહીંયા પોલીસ કર્મચારીઓ છે, તે ભાઈ બીજ મનાવતા નજરે આવી રહ્યા છે. અહીંયા ઉધના સ્ટેશન પર અમારી નોકરી છે. 3 દિવસથી અમે લગાતાર અહીંયા આવી છીએ. અમારા સન તહેવાર છોડીને પબ્લિક માટે અમે ઊભા છીએ, અમારા ફરજ કરે છે. સામે છે કે આ મેં તમને દ્રશ્ય બતાવી દીધા છે, અને અહીંયા જ તમારી સામે છે કે જે ભાઈબીજ છે તેની ઉજવણી પર ઉધના રેલવે સ્ટેશનના બહાર જ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. તો અમદાવાદમાં કાલુપુર તરફ જતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થશે. કાલુપુર અને સારંગપુર બ્રિજ આગામી દિવસોમાં બંધ કરાશે. કાલુપુર અને સારંગપુર બ્રિજનું રિનોવેશન કરાશે. બંને બ્રિજના રિનોવેશન બાદ ટ્રાફિકથી છુટકારો મળશે. અંદાજિત 464 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવાશે. 1.5 વર્ષ સુધીનો કામગીરી પૂર્ણ થશે. 1.5 વર્ષ બાદ કામગીરી પૂર્ણ થશે. જોકે તેનાથી લાંબો સમય પણ લાગી શકે છે, કારણ કે દિવાળી બાદ હવે કાલુપુર આવક જાવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોનો ધસારો વધ્યો છે. અમદાવાદ શહેરના બ્રિજોની કામગીરીને લઈને હવે કોર્પોરેશન દ્વારા અંદાજે 400 થી પણ વધુ કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને આગામી દિવાળી દિવસ બાદ હવે ટૂંક સમયમાં બ્રિજોના સમારકામને લઈને બ્રિજ છે તે બંધ કરવામાં આવશે. સાડંગ બ્રિજ, પૂર બ્રિજ હોય કે પછી કાલુપુર બ્રિજ હોય, આ તમામ બ્રિજો બંધ કરીને તોડી પાડીને નવા બ્રિજ બનાવવાની કામગીરી છે તે આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે. મહત્વનું છે કે સત્તાવાર જાહેરાત દિવાળી બાદ આ બ્રિજના સમારકામને લઈને કરવામાં આવી છે. જે અંતર્ગત બ્રિજોનું સમારકામ છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે ટ્રાફિક જામની સમસ્યાથી આગામી દિવસમાં આ બ્રિજો નવા બનતા રાહત મળશે, પરંતુ આજે બ્રિજ બંધ કરવાના કારણે અહીંયાથી પસાર થવું વાહન ચાલકો માટે કઠિન જરૂર રહેવાનું છે. અને ટ્રાફિકનો સામનો થોડા સમય માટે પણ શહેરીજનોએ કરવાનો વારો આવશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અંબાજીના મંદિરમાં નિયમોની એસી કી તેસી જોવા મળી. મંદિરનો ચાચર ચોક જે છે ત્યાં મોબાઈલ પ્રતિબંધિત છે. જોકે ત્યાં સેલ્ફી પોઈન્ટ જોવા મળી રહ્યો છે. હવે મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે જોવા મળ્યા મંદિરની અંદર, જ્યારે મંદિર પરિસરમાં ભક્તો રીલ્સ બનાવતા પણ નજરે પડ્યા. સુરક્ષાકર્મીઓ ભક્તોને ચેક કરીને પ્રવેશ આપે છે. જોકે ભક્તો મોબાઈલ સાથે કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઉઠી રહ્યો છે.
घटना जोई के ज्यां पिता पुत्र जे छे ते दरियामां नाता समये मौत ने भेट्या छे, तो सोमनाथना दरियामां पण आवुं जोखम जोवा मळी रह्युं छे। सहेलाणीओ जोखमी स्नान करी रह्या छे, तंत्र अने प्रवासीओनी गंभीर बेदरकारी सामे आवी छे। आ दरियो जे छे सोमनाथनो ते प्रतिबंधित दरियामां छे, તેમ છતાં પણ સહેલાણીઓ દ્વારા ત્યાં મોજ મસ્તી કરવામાં આવી રહી છે। પ્રતિબંધના લગાવેલા બોટ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે। સહેલાણીઓ જીવના જોખમે દરિયામાં સ્નાન કરી રહ્યા છે, જોકે સુવિધા અને સુરક્ષાને લઈ પ્રવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ચોપાટી પર પ્રવેશ માટે 5 રૂપિયાની ફી લેવાય છે તેવું પ્રવાસીનું કહેવું છે, જોકે પ્રવાસીઓએ કહ્યું કે સુવિધા અને સુરક્ષાના નામે શૂન્ય છે। સોમનાથના જોખમી સમુદ્રમાં સહેલાણીઓ જોખમી રીતે મોજાની મોજ માણતા અને નાતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને સોમનાથના આ જોખમી સમુદ્રમાં નહાવા ઉપર પ્રતિબંધ છે, આમ છતાં આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથ મંદિરનો સમુદ્ર કિનારો છે, જ્યાંથી જોખમી છે। અહીં અગાઉ 12-15 જીવ ને આ સમુદ્ર ભરખી ચૂક્યો છે, એટલા માટે જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અહીં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે। આમ છતાં જે પ્રવાસીઓ છે તે અફાટ સમુદ્રને જોઈને પોતાને રોકી શકતા નથી અને જોખમી રીતે આપ જોઈ શકો છો કે મોજાની જોખમી લહેરો વચ્ચે પણ આ પ્રવાસીઓ અહીં નહાવાની મોજ માણી રહ્યા છે। બીજી તરફ અહીં પોલીસ બંદોબસ્ત પણ હોવો જોઈએ, પરંતુ પોલીસ બંદોબસ્ત અહીં ક્યાંય દેખાતો નથી। હવે સમજો કે આનું જે જોખમ છે અહીંના તંત્રને જ ખબર હોવી જોઈએ। હવે તમે અહીંયા આગળ બોર્ડ માર્યા છે કે પોલીસની વાન છે, જે પણ છે, એટલે મને તો અહીંયા પોલીસની વાન કંઈ દેખાતી નથી, કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, એટલે મને તો આ જગ્યા સેફ જ લાગે છે। એટલે અહીંયા આવ્યા પછી મને ખબર પડે છે કે અહીંયા ઘણું બધું જોખમ છે, અહીંયા ઘણી બધી વ્યવસ્થાની જરૂર પડે એવી લાગે છે। એટલે અહીંયા ઘણી ફેસિલિટી ઊભી કરવી પડે એવી છે સેફ્ટી રિગાર્ડિંગ। એટલે સેફ્ટી રિગાર્ડિંગ અહીંયા આગળ તમે આ સમુદ્ર કિનારો જુઓ ને તો 0 છે। એટલે અહીંયા તંત્રનું જે કામ છે ને, 5 રૂપિયા લઈને ટિકિટની એન્ટ્રી આપી, એટલે અમે 5 રૂપિયા ખર્ચીને અંદર આવ્યા, તો સેફ્ટી તો ફર્સ્ટ સેફ્ટી મેઇન છે કે સેફ્ટી નામે 0 છે। પછી બીજી વ્યવસ્થા તો સમજો કે પ્રવાસી ફરવા નીકળ્યા છે એમની જાતે કરી લે, પણ જીવનનું જોખમ થતું હોય અને અહીંયા આગળ કોઈ સમજો કે લાઈફ ગાર્ડ્સ પણ નથી, કે કોઈ સમજો કે બોટ પણ પેટ્રોલિંગ કરતી નથી, કે કોઈ પોલીસવાળા પણ નથી, અહીંને બોર્ડને એ બધું લગાડ્યું છે, એ બધું બરાબર છે, પણ હજી 3 દિવસ પહેલાં જ આવી ઘટના બની ગઈ, અહીંયા આવ્યા પછી જાણ્યું બરાબર, તોય હજી તંત્ર બેદરકાર છે। આ લોકો જો ખુલ્લામાં આવી રીતના દરિયામાં જાય છે તો કોઈ વ્યવસ્થા, હજી 3 દિવસની તોય હજી તંત્ર તો સૂતું જ છે। તો આપે જોયું તે પ્રમાણે પ્રવાસીઓનો પણ એક સૂર છે, ખાસ કરીને અહીં પૈસા ઉઘરાવવામાં આવે છે, એટલે જે પ્રવાસીઓ છે તે અજાણ હોય છે, સમુદ્રને જોઈને પોતાની જાતે રોકી શકતા નથી અને સમુદ્રમાં નાહવા માટે વહી જાય છે, ત્યારે તંત્રએ પણ જાગૃત થવું જરૂરી છે અને લોકો પ્રવાસીઓ સમુદ્રમાં કેમ જતા અટકે તે માટે મહત્વપૂર્ણ સુરક્ષાની બાબતો પણ ધ્યાને રાખવી અહીંના પ્રવાસીઓનું જણાવવું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો દ્વારકાના દરિયા કિનારે પણ સહેલાણીઓ ઉમટી પડ્યા છે, સુરક્ષાના ભાગરૂપે હથિયારધારી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જો કે દરિયા કિનારે સહેલાણીઓ સ્નાન કરી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સૌ કોઈ દર્શન પણ કર્યા અને ત્યાં અનેરું મહત્વ પણ છે દરિયામાં સ્નાન કરવાનું। જો કે એક તરફ દ્વારકાના દરિયા કિનારે એક ખામી પણ જોવા મળી રહી છે, મહિલાઓના ચેન્જિંગ રૂમ જે છે તેમાં તાળા જોવા મળી રહ્યા છે। બીજી તરફ હાલ તંત્ર દ્વારા ત્યાં જવાનોને ખડકી દેવામાં આવ્યા છે, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર દિવાળી વેકેશન, ખાસ કરીને જે સંગમનારાયણથી ગાયત્રી મંદિર જે બીચ છે ત્યાં સહેલાણીઓ હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં દરિયા કિનારે સ્નાન કરે છે, ત્યારે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મરીન સિક્યુરિટી અને મરીન કમાન્ડોની ટીમ જે તૈનાત છે, આપ જોઈ શકો છો હાલમાં છે હથિયાર સજ્જ છે અને તમામ જે ટીમ છે તે અહીંયા તૈનાત થઈ રહી છે। તંત્ર દ્વારા એક મોટી ચુસ્તમાં ચુસ્ત બંદોબસ્ત રાખી અને ટીમને રાખવામાં આવી છે, કેમકે દરિયો કિનારો છે તો યાત્રિકો દરિયાથી અજાણ હોય, ક્યાંક ને ક્યાંક જે ડૂબવાના બનાવ બનતા હોય, જે ઘટનાઓ બનતી હોય છે તે ઘટના ન બને તેને લઈને હાલમાં જે મરીન કમાન્ડો અને મરીન પોલીસ છે તે તૈનાત છે, ને તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે યાત્રિકો જે છે તે દરિયા કિનારે આનંદ માણી રહ્યા છે, ને ક્યાંક ને ક્યાંક કોઈ ઘટના દુર્ઘટના ન બને તેમની ખાસ કાળજી રાખી રહ્યા છે। અનિલાલ, સંદેશ, ન્યૂઝ, દ્વારકા। દિવાળીનું વેકેશન અને ખાસ કરીને યાત્રાધામ દ્વારકા, તો આપ જોઈ શકો છો હાલના દ્વારકાના જે અરબી સમુદ્ર છે ત્યાં મારી પાછળના દ્રશ્યો કે જે
पर्यटकों से भगवान द्वारकाधीश दर्शन करी अने जे द्वारका अरबी समुद्र किनारे आनंद माणी रहा है। जे दरियो काठो है त्या सरस मजानो रणियामणियो दरियो ब्लू फ्लेक जो दरियो है अने प्रवासीओ सहेलाणियो अहीं नावा उमटी पड़िया है। आप जोई सको जो हालना दृश्यों संदेश न्यूज ना ग्राउंड जीरो रिपोर्ट पर आपना दृश्य बताड़वामां आवी रह्या छे के पर्यटकों छे ते खूब ज आनंद माणी रह्या छे। दिवाळीनी पड़ो छे अने खास करीने लोको अनेक जे बीच पर जता होय छे त्यारे द्वारकानो जे बीच छे बिल्कुल फ्री कोई जातनो चार्ज नहीं अने यात्रिको अहीं आवी अने एन्जॉय करी रह्या छे परिवार साथे। आप जोई शको छो हालना जे दृश्यो छे खूब ज सुंदर मंदारो दरियो सुंदर शांत दरियो छे अने लोको छे दूर दूर थी आवी अने द्वारकाना दरियानी आनंद माणी रह्या छे। अनिल लाल, संदेश न्यूज, द्वारका। द्वारकामां गोमती नदीमां तंत्रनी बेदरकारीना दृश्यो देखाया। गोमती घाट पर चेन्जिंग रूम बंध जोवा मळ्या। महिलाओ खુલ્લામાં કપડાં ચેન્જ કરવા માટે મજબૂર બન્યા। ઘાટ પર સ્નાન કરીને કપડાં કરતી હોય છે મહિલાઓ સામાન્ય રીતે ચેન્જ, પરંતુ આજે ચેન્જ રૂમ જે છે તે જ બંધ છે। તહેવાર ટાણે જ તંત્રની આ બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કૃષ્ણનગરી અને ખાસ કરીને જે ગોમતી નદી છે, આ ગોમતી નદીમાં દિવાળી પર્વ પર હજારો યાત્રિકો ભક્તો જે દર્શન કરે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ગોમતીમાં સ્નાન કરે છે, ત્યારે ખાસ કરીને હું વાત કરીશ કે જે ચેન્જિસ રૂમ જે બનાવવામાં આવ્યા છે, તો આજે એ ચેન્જિસ રૂમ છે મહિલાઓને કપડાં બદલાવવાના હોય, કેમ કે જાહેરમાં આજે ગોમતી ઘાટ છે ખુલ્લો છે, ત્યાં જે મહિલાઓ છે તેમને સ્નાન કરીને કપડાં બદલાવવાનું હોય છે, તો હાલમાં જે આ કપડાં બદલાવવાના ચેન્જિસ રૂમ છે તે બનાવીને મૂક્યા છે, પણ હાલમાં અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે। તંત્રને ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ હોય પણ હાલમાં જે મહિલાઓ છે તે ભારે પરેશાન થઈ રહી છે અને યાત્રિકો પણ ભારે પરેશાન છે, કેમ કે ગોમતીમાં નાન સ્નાન કરીને મહિલાઓને જે કપડાં બદલાવવા છે તો હાલમાં ખુલ્લી જગ્યામાં કપડાં બદલાવી અને પોતે પોતાનું એક શ્રમ અનુભવી રહ્યા છે, કેમ કે હાલમાં જે ગોમતી ઘાટ છે ત્યાં ચેન્જિસ રૂમને અલીગઢના તાળા મારી દેવામાં આવે છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।